नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर टू विभाग बी प्रश्न 53, 4 मार्क नो प्रश्न छे। विद्युत जनरेटर नो सिद्धांत याद रखो। अपने टेक्स्ट बुक में एसी विद्युत जनरेटर ने रचना सिद्धांत कार्य पद्धति आपेला छे, तो तमारे आ आकृति मित्रों ड्रॉ करवानी छे। चलो, आपने बे वस्तु पूछी छे, सिद्धांत अने कार्य पद्धति। तो पहला आपने चर्चा करशू सिद्धांतनी, मित्रों तमे भणी गया छो विद्युत चुंबकीय प्रेरण नो सिद्धांत, અને એના પરથી જ આપણે વિદ્યુત જનરેટર સમજાવવાનું છે। યાની કે વિદ્યુત જનરેટર વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે। विद्युत चुंबकीय प्रेरणा सिद्धांत पर कार्य करे छे, अटले के चुंबकीय क्षेत्र मा आ चुंबक तेनी आसपास हो एनु चुंबकीय क्षेत्र, ने ई चुंबकीय क्षेत्र मा अवाहक तार माथी बनेलु लूप एबीसीडी। आम चुंबकीय क्षेत्र मा वाहक तार माथी बनेला गुचड़ा ने भ्रमण आपता। आम आ चुंबकीय क्षेत्र में आ गुचड़ा ने तमे फेरवो, तमारी रीते फेरवो, तो मित्रों एमा उत्पन्न थाय छे प्रेरित विद्युत चालक बल, एटले के विद्युत स्थितिमानो तफावत। भ्रमण आपता गुचड़ामां प्रेरित विद्युत चालक बल उत्पन्न थाय छे। प्रेरित विद्युत चालक बल એટલે विद्युत स्थितिमान नो तफावत, અને विद्युत स्थितिमान नो तफावत उत्पन्न થાય એટલે તમને ખબર જ છે विद्युत પ્રવાહનું વહન થાય એટલે તમને ઉત્પન્ન થાય છે પરિણામે પ્રેરિત विद्युत પ્રવાહ મળે છે। प्रेरित विद्युत प्रवाह मळे छे, आम कई ऊर्जा नु कई ऊर्जा में रूपांतर थाय छे, तो के आम यांत्रिक ऊर्जा नु विद्युत ऊर्जा में रूपांतर थाय छे। આ સિદ્ધાંત પર વિદ્યુત જનરેટર કાર્ય કરે છે। આમ પહેલાનું મેં કહી દીધું કે વિદ્યુત જનરેટર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે। ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનાવેલા ગુચડાને ભ્રમણ આપતા ગુચડામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, પરિણામે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે। આમ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં रूपांतर थाय छे। आ सिद्धांत पर विद्युत जनरेटर कार्य करे छे। हवे तो के आपणे भणवानी छे एनी कार्य पद्धति। मित्रों रचना भणवानी नथी, पण छताय रचना विषे हुं टूंकमां कही दऊं, एटले तमने
આઈડિયા આવે, પણ આપણે રચના લખવાની નથી, આપણે એક સીધી કાર્ય પદ્ધતિ લખવાની છે. ઓકે, મિત્રો, રચના હું ખાલી કહું છું, પણ તમારે આમાં ખાલી કાર્ય પદ્ધતિ જ લખવાની છે. રચનામાં શું કહેશો? તો કે એક પ્રબળ સ્થિર ચુંબકના કાયમી ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનેલું ગૂંચળું એ બી સી ડી ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલું છે. લૂપની બાજુ આ એ બી, આ એ બી દેખાય ને, આ એ બી જુઓ, તમને આ દેખાય, વર્તુળાકાર રિંગ દેખાય ને, આ વર્તુળાકાર રિંગ, બંગડી કળું, આ વર્તુળાકાર રિંગ આર વન સાથે અને આ બાજુ સી ડી છે, એ વર્તુળાકાર રિંગ આર ટુ સાથે જોડેલ છે. આ બંને વર્તુળાકાર રિંગની અંદરની સપાટી છે એ અવાહક હોય છે, અને એને ભ્રમણ કરી શકે તે રીતે આ ભ્રમણ કરી શકે એમ એક્સલ છે. આ નળાકાર દેખાય એ એક્સલ સાથે જોડેલી છે. આમાં બંને રિંગ એક્સલ સાથે જોડેલી છે, એની અંદરની સપાટી અવાહક હોય છે, તેની બહારની સપાટી સુવાહક હોય છે, અને એને આજે અહીંયા ધાતુના ડટ્ટા હોય છે, બ્રશ કહેવાય, એને બ્રશ બી વન અને બ્રશ બી ટુ સાથે દબાણપૂર્વક સંપર્કમાં હોય છે. એનો મતલબ એમ કે આ રિંગ ફરશે તો આ જે બ્રશ છે બી વન અને બી ટુ એની સાથે ઘસાઈને ફરે છે. મિત્રો, બ્રશ બી વન અને બ્રશ બી ટુ ને બાહ્ય પરિપથમાં ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે. ગેલ્વેનોમીટર તમને ખ્યાલ છે, વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરે છે. આ રચના હતી, આપણે રચના લખવાની નથી, આપણને કાર્ય પદ્ધતિ પૂછી છે. તો કાર્ય પદ્ધતિમાં તમારે શું કરવાનું છે? તો કે આ લૂપને યાંત્રિક રીતે, લૂપ એબીસીડી ને યાંત્રિક રીતે ભ્રમણ આપો, એવી રીતે ભ્રમણ આપો કે બાજુ એબી ઉપર તરફ અને સીડી, આ એબી ઉપર તરફ આવશે, સીડી નીચે તરફ જશે, એટલે કે ગૂંચળું સમઘડી દિશામાં ભ્રમણ કરે છે. એટલે પેલા પોઈન્ટમાં તમે કહેશો કે ગૂંચળા એબીસીડી ને યાંત્રિક રીતે ભ્રમણ આપો, બાજુ એબી જો આ તીરની નિશાની ઉપર બતાવી છે, ઉપર તરફ અને બાજુ સીડી નીચે તરફ ગતિ કરે છે. મિત્રો, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ આપતા વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત મુજબ ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે. આમ નીચે તરફ ગતિ કરે છે, તેથી ગૂંચળામાં શું ઉત્પન્ન થશે? પ્રેરિત વિદ્યુત ચાલક બળ. પરિણામે તમને મળે છે શું? પ્રેરિત વિદ્યુત પ્રવાહ. ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળશે. મિત્રો, આ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમની મદદથી નક્કી કરી શકાય છે. અને તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું, એ બી સી ડી ગૂંચળામાં એની દિશા
એ થી બી, બી થી સી, સી થી ડી. મિત્રો, જમણાટથી ટ્રાય કરી શકો છો. જુઓ, જમણાટનો નિયમ તમને ખબર છે, આને કહેવાય તર્જની. તર્જની કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો કઈ દિશામાં? વાહકની ગતિની દિશામાં. તો જે દિશામાં કોણ હોય મધ્યમાં, એ દિશામાં તમને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. સેજ ટ્રાય કરો. જો આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે, એટલે મારી તર્જની જુઓ એન થી એસ તરફ છે. અંગૂઠો બહાર તરફ, આ એબી બાજુ ઉપર આવે છે, એટલે અંગૂઠો બહાર તરફ. તો હવે જો આ મારી મધ્યમાં છે, મધ્યમાં આંગળી, એ જુઓ કઈ તરફ જાય છે? એ થી બી તરફ જાય છે. એ થી બી તરફ, એટલે કે ગુચડામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા એ થી બી, બી થી સી, સી થી ડી છે. બાહ્ય પરિપથમાં જોઈએ. હવે જોજો, ગુચડામાં વિદ્યુત પ્રવાહની દિશા એ બી સી ડી છે, જ્યારે બાહ્ય પરિપથમાં એની દિશા કઈ? તો કે ડી. ડી માંથી બ્રશ બી ટુ, અને બી ટુ માંથી ગેલ્વેનોમીટર માં થઈ બી વન. બી વન માંથી, એટલે કે જુઓ ફરીથી કહી દઉં, એ બી સી ડી. ડી માંથી આવશે રિંગ, ને મળશે રિંગ આર ટુ. આર ટુ માંથી મળશે બી ટુ. બી ટુ માંથી ગેલ્વેનોમીટર માં થઈને બી વન. બી વન માંથી મળશે રિંગ આર વન. આર વન માંથી, એટલે કે વિદ્યુત પ્રવાહ આમ વહે છે. મિત્રો, છે જોજો અહીંયા, ડી. ડી માંથી રિંગ આર ટુ, બી ટુ, એટલે વિદ્યુત પ્રવાહ બી આ દિશામાં વહન પામે છે. બી ટુ થી ગેલ્વેનોમીટર માં થઈને બી વન. હવે મિત્રો, અડધા ભ્રમણ બાદ અડધું ભ્રમણ પૂરું થાય. અડધું ભ્રમણ પૂરું થાય તો એબી અને સીડી ના સ્થાન બદલાય છે. મિત્રો, હવે અહીંયા આવી જશે એ બી સી ડી, એનું સ્થાન બદલાઈ ગયું. જ્યાં એબી ત્યાં સીડી, જ્યાં સીડી ત્યાં એબી. આમ મિત્રો, અડધા ભ્રમણ બાદ જોઈએ, એ જ આકૃતિ છે જે હતી જ. અડધા ભ્રમણ બાદ એ બી અહીંયા આવે ને સી ડી અહીંયા આવે, તો વિદ્યુત પ્રવાહ અહીંયા ડી છે. વિદ્યુત પ્રવાહ તો આમ જ મળશે, ડી સી બી એ. અડધા ભ્રમણ બાદ ગુચડામાં વિદ્યુત પ્રવાહની દિશા હશે અહીંયા ડી, આયા સી. ડી સી બી એ છે. અને બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા, હવે જો અહીંયા એ છે એવી કલ્પના કરો, એ હોય તો એ મળશે રિંગ આર વન ને. આર વન માંથી બ્રશ બી વન ને. બી વન માંથી ગેલ્વેનોમીટર માં થાય બ્રશ બી ટુ. બી ટુ માંથી રિંગ આર ટુ. આર ટુ માંથી એ વહી જશે ફરીથી પાછો અહીંયા ડીમાં. આમ મિત્રો, તમે જુઓ કે આગલી આકૃતિમાં વિદ્યુત પ્રવાહની દિશા હતી બી વન થી બી ટુ, અને હવે દિશા છે બી વન થી બી ટુ. આમ દરેક બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા છે મિત્રો, આ પહેલામાં, પહેલામાં કઈ દિશા છે? બી ટુ થી બી વન, અને બીજામાં બી વન થી બી ટુ. બદલી ગઈ દિશા જુઓ તો ગેલ્વેનોમીટર નું કોણાવર્તન બદલી જાય, વિરુદ્ધ દિશામાં થાય. આમ બી વન થી બી ટુ હોય છે. આમ દરેક
અડધા ભ્રમણે વિદ્યુત પ્રવાહની દિશા, દરેક અડધા ભ્રમણે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. આ વિદ્યુત પ્રવાહને એસી પ્રવાહ કહે છે અને આ જનરેટરને એસી જનરેટર કહે છે. તો કાર્યપદ્ધતિમાં તમે પહેલા શું કીધું મિત્રો? તો કાર્યપદ્ધતિમાં ગુચડા એબીસીડીની ચુંબકીય ક્ષેત્રમાં યાંત્રિક રીતે ભ્રમણ આપો, તેથી બાજુ એબી ઉપર તરફ અને બાજુ સીડી નીચે તરફ ગતિ કરે છે, એટલે કે ગુચડું સમઘડી દિશામાં ગતિ કરે છે. તેથી વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત મુજબ ગુચડામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. આ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા એ બી સી ડી ગુચડામાં હોય છે, જ્યારે બાહ્ય પરિપથમાં તેની દિશા બ્રશ બી ટુ થી બી વન હોય છે. અડધા ભ્રમણ બાદ એ બી અને સી ડી ના સ્થાન બદલાય છે. હવે બાજુ સી ડી ઉપર તરફ અને બાજુ એ બી તરફ, એ બી નીચે તરફ ગતિ કરે છે. તેથી ગુચડામાં વિદ્યુત પ્રવાહની દિશા ડી સી બી એ હોય છે અને બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા બ્રશ બી વન થી બી ટુ હોય છે. બી વન થી બી ટુ આમ અડધા ભ્રમણે દિશા આમ, પછીના અડધા ભ્રમણે આમ, બદલાતી રહે દિશા. આમ દરેક અડધા ભ્રમણ બાદ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાતી રહે છે. આ પ્રવાહને ઉલટ સુલટ પ્રવાહ એસી પ્રવાહ કહે છે અને આ જનરેટરને એસી જનરેટર કહે છે. તો મિત્રો, આ એસી જનરેટર વિશે આપણે ચર્ચા કરી, ઓકે. આવી જ રીતે ડીસી જનરેટરમાં ફરક માત્ર એટલો હોય કે અહીંયા જે પૂર્ણ રિંગ છે એની બદલે સ્પ્લિટ રિંગ અડધ્યા હોય છે, ઓકે. તો આ હતો આપણો 4 માર્કનો ક્વેશ્ચન, વિદ્યુત જનરેટર એનો સિદ્ધાંત અને એની કાર્યપદ્ધતિ. આભાર વિદ્યાર્થી મિત્રો.